નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની કલમમાંથી નીકળતા સંસ્કૃત પ્રચુર શબ્દોને એમની અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. પોતાની અંદરના લેખનને પોતાના ઉપર સવાર થયા વિના પોતાની અંદરના લેખકને પોતાની ઉપર સવાર થવા દીધા વિના લોકભાગ્ય ભાષાઓ બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવ એક એવી જ વિભૂતિ હતા. તેમણે ભાષા, વાણી, કલમ અને વક્તૃત્વ કલા પર એક સરખો કાબુ હતો. લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનારી એમની કલમ દ્વારા 3200 પુસ્તકો લખાયા છે, જેમાં ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે, આજનો વિષય છે આત્મ જાગૃતિની અમર સાધના, પ્રેમ પ્રેમ પ્રેમ. વાસનાનું ગ્રહણ ન લાગે તો જીવનની સંપૂર્ણ સફળતાઓ અને નિરાશાઓને પ્રેમના પુણ્ય પ્રકાશોમાં એમ જ નષ્ટ કરી શકાય છે. જેમ ઝાકળ ટીપાને સૂર્યના કિરણો નષ્ટ કરે છે, પ્રેમથી વધીને બીજી કોઈ પ્રતિષ્ઠા આ સંસારમાં નથી. આથી મનુષ્ય પ્રેમ માટે જીવતો રહે છે. અંગ્રેજી ભાષાના મહાન કવિ કિટ્સે થોડુંક જીવન જીવ્યો, તે પણ અભાવ અને કષ્ટોમાં. કહે છે કે કિટ્સ ઘણા દિવસથી સૂકી રોટલીઓ રાખતો હતો. તે જીવન નિર્વાહની સાધન થતી હતી. આવી સ્થિતિઓમાં કોઈ વ્યક્તિ જો જીવી શકે છે તો તેને કોઈનું પરમ પ્રેમાસ્પદ જોવું જોઈએ. કિટ્સ વિશે આવું જ હતું. એક સંપન્ન પરિવારની નવ યુવતીએ તેને પ્રેમ આપ્યો હતો. વાસના રહિત તે પ્રેમે જ કિટ્સના ભાવનાઓને એટલી કોમળ અને સંવેદનાશીલ બનાવી હતી. 21 વર્ષની સ્વલ્પ ઉંમરમાં લખેલી તેમની રચનાઓ પોઢ કવિતાઓને પણ હરાવતી જાય છે. અને જ્યારે આ જ પ્રેમ તેનાથી છીનવાયો, કિટ્સની પ્રેમિકાનો વિવાહ કોઈ ધન સંપન્ન પરિવારમાં કરી દીધો, તો તેનો આ જ પ્રેમ પરમાત્માના પગમાં સમર્પિત થઈ ગયો. દે લેમેન્ટ નામના ગીતમાં તેની આ સંપૂર્ણ ભાવ વિભોરતા છલકી ઉઠી છે અને તેને કિટ્સને અમર બનાવી દીધો છે. મહાકવિ કાલિદાસ જ્યાં સુધી એક ભાવના વિહીન વ્યક્તિ હતા ત્યાં સુધી તેને એ પણ ધ્યાન ન આપ્યું હતું કે તે જે ડાળી પર બેઠો છે તેને જ કાપી રહ્યો છે. પરંતુ જ્યારે વિદ્યોત્તમાના પાવન પ્રેમે તેને ઝંકાર જોડ્યો તો કાલિદાસનું સંપૂર્ણ અંતકરણ આળસ મળીને જાગી ગયું. મહાકવિના ગીતોમાં ભગવતી સરસ્વતીને ઉતરવું પડ્યું. કહેવાય છે કે એકવાર વિવાદ ઉભો થયો કે કવિ દંડી શ્રેષ્ઠ છે અથવા કાલિદાસ. જ્યારે તેનો નિર્ણય માનવી પંચાયત ન કરી શકી ત્યારે બંને એ સરસ્વતીની પાસે ગયા અને પૂછવા લાગ્યા, અમે હવે તમે જ નિર્ણય કરી દો, અમારા બંને માંથી શ્રેષ્ઠ કોણ કોણ મોટો છે? ભગવાન ભગવતી એ હસીને કહ્યું, કવિ દંડી કવિ દંડી, કવિ તો દંડી જ છે. મહાકવિ કાલિદાસે ભગવતીના ચરણમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું હતું અને આ જ નિર્ણય પક્ષપાતપૂર્ણ લાગ્યો. પૂછી બેઠ્યો, અંબે જો દંડી જ કવિ છે તો પછી હું શું થયો? ભગવતીએ તે જ સ્નેહથી કહ્યું, તા ત્વમ સાક્ષાત સરસ્વતી, તમે તો સાક્ષાત સરસ્વતી જ છો, હું અને તમે બંને અભિન્ન છીએ. આ વ્યાખ્યાથી મહાકવિનું મન પાશ્ચાત્યથી ભરાઈ ગયું. તેમણે ત્યારે જાણ્યું કે નિસ્વાર્થ પ્રેમની ગૌરવ ગરિમાઓ કેટલી મહાન છે.
મહાકવિ તુલસીદાસના અંતકરણને પ્રેમે જાગૃત કરી ઈશ્વર પરાયણ બનાવ્યું હતું. સુરદાસ ત્યારે વિલ્વ મંગળ કહેવાતા હતા. ચિંતામણી વેશ્યા પ્રત્યે નિશ્વર પ્રેમ જ તેના આત્માને ઝંકૃત કર્યો હતો. પ્રેમ આધ્યાત્મની પહેલી અને આખરી સીડી છે. તેના પર ચડીને જ વ્યક્તિ નિરાકાર સત્તામાં વિશ્વાસ અને ચિર સુખની અનુભૂતિ કરે છે. તેમાં મરીને જ તેને અમર તત્વનો આનંદ લૂંટે છે. પ્રેમનો અભ્યાસ જીવનમાં ન કર્યો હોય એવું એક પણ આધ્યાત્મવાદી વ્યક્તિ મળશે નહીં. કારણ કે પ્રેમ હશે જ નહીં તો તે કેવી રીતે માનશે કે સંસારનું અંતિમ સત્ય પદાર્થોમાં, શરીર અને સંપત્તિમાં નહીં, ભાવનાઓમાં જ છે. તેની જ સરસ મનુષ્યને ચારેય બાજુ દોડાવે છે. આજ પ્રેમનો ભાવ જ્યારે વિસ્તૃત થવા લાગે છે તો વ્યક્તિત્વ પણ તે જ ક્રમથી પરિષ્કૃત થવા લાગે છે. તેના કેટલાય રૂપ સમાજની સામે આપણા સંબંધોને પ્રગાઢ અને મધુર બનાવે છે. નાનાથી પ્રેમ સ્નેહ સમવયસ્કોથી મૈત્રી અને ભાતૃત્વ, પત્નીનું પ્રેમ રાગ અને વડીલોની પ્રેમ શ્રદ્ધા કહેવાય છે. આ બધા પ્રેમરૂપી વૃક્ષની ડાળી, પાંદડા અને ફૂલની જેમ છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ ભક્તિ કહેવાય છે. એ નિષ્કામ અને વિશ્વાસની શક્તિથી સંપન્ન હોવાના કારણે મહાન બની જાય છે અને જે અંતકરણમાં સ્ફુટિત થાય છે તેને પણ મજમૂ કિક્ષ કાળિદાસ સૌર અને તુલસીની જેમ શુદ્રની મહાન બનાવી દે છે. પોતાના પ્રત્યે પ્રેમ સ્વાર્થને વિશ્વ પ્રેમ પરમાર્થની તરફ પ્રતિક કરતો પ્રેમ સાધક જ વિરાટ જગતમાં ફેલાયેલી આત્માની એકતાને હૃદયંગમ કરી શકે છે તેની તરફ સંકેત કરી ગીતાકારે લખ્યું છે. સર્વભૂતસ્ય માત્માન સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગ યુક્તાંમાં સર્વત્ર સમદર્શન. ગીતા 6:29. તે યોગી બધા ભૂત પ્રાણીઓમાં પોતાની આત્મા સમાયેલી જોયે છે. એટલા માટે બધાને સંભાવથી જોઈને તે બધાની સાથે પ્રેમ કરે છે. જીવનની સર્વોચ્ચ પ્રેરણા પ્રેમથી જ આત્માનો પ્રકાશ છે. પ્રેમની પ્રેરણાથી જ કામ કરવું જ ઈશ્વરની ઈચ્છાનું પાલન કરવાનું છે. તેને પ્રેમથી જ સંસારની રચના કરી છે. એક એકને તે પ્રેમથી જ જોડીને રાખે છે અને અંતમાં સ્વયં પણ તેનાથી જોડાઈ જાય છે. બીજી બધી સાધનાઓ જે ઈશ્વરને પ્રાપ્ત કરાવી શકે છે તેઓ દેશ કા સ્વસ્તિ સ્થિતિ પ્રમાણે અતિ બદલી શકે છે, લાભદાયક પણ થઈ શકે છે અને નુકસાનકારક પણ. પરંતુ શુદ્ર પ્રેમની સાધનામાં ક્યાંય પણ કોઈ પણ સમયે કોઈ પણ ફેરફારની જરૂર નથી હોતી. પ્રેમ આત્માને જગજોડીને જગાડી દે છે અને વ્યક્તિને પરમાર્થવાદી બનાવવાને લાચાર કરી દે છે. પ્રેમનો શુદ્ધ અર્થ છે વિશ્વાસ. જે નિરાકાર સત્તામાં વિશ્વાસ કરતા શીખી ગયા ઈશ્વર તેનાથી દૂર નથી રહી શકતા. આત્માને જગ જોડી પરમાત્માથી મિલાવી દેવાવાળી આથી સૌથી સરળ સરસ અમર સાધના પ્રેમ જ છે. આધ્યાત્મિક પ્રેમી થયા વગર ઈશ્વરની તરફ ગમન નથી કરી શકતા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં જે ક્રાંતિકારી વિચારો આપવામાં આવે છે તે પરમ પૂજ્ય ગુરુદેવની સ્વલેખિત પુસ્તકોના આધારે આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે. તેમના વિચારો જીવનની જીવવાની દિશા ધારાઓ બદલી નાખે છે. જીવનની દરેક સમસ્યાઓ, સામાજિક, આર્થિક, રાજકીય જે કોઈ સમસ્યા હોય તેના સર્વનું સમાધાન એના કોઈ પણ પુસ્તકોમાંથી મળી શકે છે. તો આવો આ કાર્યને વધુમાં વધુ લોકોના તેમના વિચારો પહોંચે તે માટે આપણે સૌ સંકલ્પિત થઈએ. તેના
કાર્ય મહાકાળની પ્રેરણાના કારણે આ સંપન્ન થયેલ છે અને જે મહાકાળની પ્રેરણાના આધારે લોકો તેમના વિચારો પ્રમાણે અને જેને કારણે એનું આત્મબળ વધારે અને જે આજના પરિસ્થિતિમાં કોરોનાયુક્ત નાબૂદ કરવા માટે જે આપણે શક્તિ અને સામર્થ્યની જરૂર પડે છે તે આધ્યાત્મિક માર્ગ સિવાય કોઈ માર્ગ નથી. જેથી આ ક્રાંતિકારી વિચારો આપણે ગ્રહણ કરી આચરણમાં લાવીએ તો આપણામાં એક આત્મશક્તિનો ઉદય થશે અને તે દરેક ક્ષેત્રમાં કામ આવશે. એ માટે આપણે સૌ સંકલ્પિત થઈ અને આ તેમના વિચારો ઘર ઘર સુધી પહોંચાડીએ એવી માં ગાયત્રીની પ્રાર્થના, ગુરુદેવની પ્રાર્થના. આ કાર્યને વધુ વેગ મળે એ માટે અમને શક્તિ આપજો. જય ગુરુદેવ, જય.